हेलो फ्रेंड्स, मारी चैनल में तमारू स्वागत छे। आजे आपणे बनावशू वधेली रोटली माथी एकदम नवो नास्तो। आ नास्ता में जे सामग्री हशे ए एकदम कैल्शियम अने प्रोटीन थी भरपूर। तो चलो आपणे रेसिपी शुरू करिए। पिज्जा ने पण टक्कर मारे एवो नास्तो बनावा माटे आपणने जोशे वधेली रोटली, एटले कि आपणे जे रोटली बनावीने राखी होय तेनो ज उपयोग करवानो छे। हवे आपणे ऊपरनुं टॉपिंग बनावशुं, ए माटे मैं फ्रेश पनीर लीधुं छे। पनीर मैं घरे ज बनावेलुं छे। पनीरमां कैल्शियम अने प्रोटीननुं प्रमाण सारुं होय छे, माटे एनो उपयोग करवो खास जरूरी छे। हवे एक नंग झीणुं समारेलुं टमेटो लीधुं छे, साथे एक नंग झीणी समारेली डुंगळी लीधी छे અને એક નંગ લીલું મરચું લીધું છે। તમને જે વેજીટેબલ પસંદ હોય એ તમે લઈ શકો છો। હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ। હવે એક ટીસ્પૂન જેટલો ઓરેગાનો એડ કરીશ, હાફ ટીસ્પૂન જેટલું ચીલી ફ્લેક્સ એડ કરીશ અને એક ટેબલસ્પૂન જેટલો પિઝાનો સોસ એડ કરીશ। પિઝા સોસ મેં ઘરે જ બનાવેલો છે। પિઝા સોસની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશ અને પછી બાઉલને સાઈડ ઉપર રાખી દઈશ। હવે એક તવો લીધો છે, તવામાં એક ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશ અને તવાને સારી રીતે ગ્રીસ કરી લઈશ। આ હેલ્ધી નાસ્તો તમે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો અને ડિનરમાં પણ લઈ શકો છો। હવે તવો ગ્રીસ થઈને રેડી થઈ ગયો છે, હવે એની ઉપર હું રોટીને મૂકીશ। હવે રોટી ઉપર પિઝા સોસ સ્પ્રેડ કરીશ। જો તમારી પાસે પિઝા સોસ ન હોય તો તમે ટમેટો કેચઅપ પણ સ્પ્રેડ કરી શકો છો। હવે બનાવેલું પનીરનું સ્ટફિંગ સ્પ્રેડ કરીશું। પનીર એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। નાના બાળકો પનીર ખાતા નથી તો એને તમે આવી રીતે નવી નવી રેસીપીમાં ઉપયોગ કરીને આપશો તો જરૂરથી ખાશે। હવે આપણે ચીઝ ઉપર સ્પ્રેડ કરી દઈશું। ચીઝ તમને જેટલું ભાવે એટલું તમે લઈ શકો છો। મેં પ્રોસેસ ચીઝ લીધું છે, તમે મોજરેલા ચીઝ પણ લઈ શકો છો। હવે તેની ઉપર થોડો ઓરેગાનો સ્પ્રિંકલ કરશું અને સાથે થોડું ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરશું અને પછી તેની ઉપર મૂકીશું બીજી રોટી। હવે રોટી ઉપર લગાવશું બનાવેલો પિઝા સોસ। અત્યારે હું બે રોટીનો બનાવી રહી છું, તમે ત્રણ રોટી ઉપર પણ બનાવી શકો છો। સારી રીતે પિઝા સોસને સ્પ્રેડ કરી લીધો છે, હવે તેની ઉપર લગાવીશું પનીરનું સ્ટફિંગ અને એને પણ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું। હવે આપણે ચીઝને ખમણીને સ્પ્રેડ કરી દઈશું। ફરીથી કહી દઉં છું કે ચીઝ તમને ગમે એટલું સ્પ્રેડ કરી શકો છો। હવે તેની ઉપર થોડું ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરશું અને પછી થોડો ઓરેગાનો સ્પ્રિંકલ કરશું। તમે મિક્સ હર્બ્સ પણ સ્પ્રિંકલ કરી શકો છો। હવે ગેસને ઓન કરી દીધો છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। હવે તવાને ગેસ ઉપર મૂકી દીધો છે અને પછી ઢાંકીને આપણે 5-6 મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર શેકી લઈશું। તમે જોઈ શકો છો કે સરસ રીતે શેકાઈ ગયું છે અને ચીઝ પણ સારી રીતે ઓગળી ગયું છે। હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। બન્યો છે ને સરસ એકદમ એવો હેલ્ધી નાસ્તો, તો જરૂરથી એકવાર બનાવજો અને કેવો બન્યો છે એ મને જણાવજો। મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। હવે મળીશ નવી રેસીપીની સાથે। બાય બાય।